નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી ન્યૂ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે જાણીશું શ્રી બ્રહ્માણી માતાના પ્રાગટ્ય અને માતાજીના ઇતિહાસ વિશે તો ચાલો જાણીએ સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માના દેહનો એક અંશ એ બ્રહ્માણી બ્રહ્માજીની શક્તિ બ્રહ્માણી છે પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજી અને સૃષ્ટિના સર્જનની ઈચ્છાથી તપ કરતા તેમના દેહના બે ભાગ થઈ ગયા એક અર્ધ ભાગ પુરુષ રૂપે થયો અને બીજો અર્ધ ભાગ નારી રૂપે થયો તે નારી રૂપ ભાગ સતરૂપા સરસ્વતી ગાયત્રી અને બ્રહ્માણી નામે પ્રસિદ્ધ છે ઊંઝા તાલુકામાં કમલી કરીને એક ગામ આવેલું છે એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને ત્રણ ચાર વખત પૂરના કારણે આ ગામ ઉજ્જડ બન્યું હતું વર્ષો પહેલાં આ જગ્યા આ જગ્યાએ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમો આપતા તે વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી આ જગ્યાએ જગતની ઋષિનો આશ્રમ હતો જ્યાં બ્રહ્માણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે એ વખતે આ વિસ્તાર હેડંબા વન તરીકે જાણીતું હતું કામલી ગામની ક્યારે વસણી થઈ એનો ચોક્કસ પુરાવો નથી પણ બે હજાર વર્ષ પહેલાં પંજાબના કરડ પ્રદેશમાંથી પટેલ ઉમા પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુ જ્યાં ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થયા આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ તેમાં ફોક અટકના કેટલાક પાટીદારો આવીને વસ્યા આ ગામનું નામ વેવાંચા બારોટના ચોપડા આધારિત કાયાવાણી હતું પરંતુ કાળક્રમે અપભ્રંશ થઈ કમળી થયું અને અંગ્રેજોના યુગમાં કામલી થઈ ગયું વિક્રમ સંવંત આઠસોની આસપાસ આગમીની વસણી થઈ હોય તેમ વેવાંચા બારોટના ચોપડાના આધારે જાણી શકાય છે કે જ્યારે આ ગામ વસ્યું ત્યારે કોઈને ખબર ન હતી કે ગામની પરવાડે બ્રહ્માણી માતાની પીઠ છે એક દિવસ કામલે ગામનો રબારી ગાયો ચારતો ચારતો આ જગ્યાએ આવ્યો તેની ગાયોમાંથી એક ગાય વરખાણાના ઝૂંડ નીચે ઊભી હતી જેનું દૂધ ત્યાં જ જરવું લાગ્યું જરવા લાગ્યું પણ રબારીને આની ખબર નહીં આ ગાય હરિશંક પટેલની હતી રબારી ગાયોને લઈ ઘરે આવ્યો અને હરિસિંહ પટેલ તેની ગાયોને દોહવા બેઠો પણ દૂધ ન નીકળ્યું આમ બીજા દિવસે પણ આ જગ્યાએ એ ગાયનું દૂધ જરી ગયું કમલે ગામનો પટેલ બીજા દિવસે ગાય દોહા બેઠો પણ દૂધ ન નીકળ્યું એટલે આ હરિસિંહ પટેલે રબારીને કીધું કે અલ્યા તું મારી ગાયને ચરાવવા જાય છે પણ દૂધ શું કામ કાઢી લે છે એટલે રબારી બોલ્યો કે હું તારી ગાયનો દૂધ કાઢતો નથી એટલે પટેલ બોલ્યો કે તો હું આજે તારી સાથે ગાયો ચડાવવા આવું છું અને જોઉં છું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા આ પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા છે અને આ પટેલની ગાય ચરતી ચરતી વખળાના ઝુંડ નીચે ઊભી રહી અને ત્યાં તેનું દૂધ જરવા લાગ્યું આ દ્રશ્ય જોઈ સત્ય સમજાયું પછી હરિશંઘ પટેલે ગામ લોકોને બોલાવી આ વાત કરી ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં જરી રહ્યું હતું ત્યાં ગયા અને ત્યાં ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા ધરતીમાંથી લોહીની ધરાવહી ઉડી એટલે લોકોએ કોઈ ચમત્કાર છે ત્યાં માની ખોદવાનું બંધ કરી સૌ સૌના ઘરે ગયા એ જ રાતે હરિસિંહ પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું બેટા હું બ્રહ્માણી માતાજી છું તારી હાથે મારું પ્રાગટ્ય છે તો તું મને બહાર કાઢી સ્થાપના કર અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કર બીજા દિવસે હરિશંક પટેલ ગામના લોકોને બોલાવી માતાજીના આવેલા સ્વપ્નની જાણ કરી પછી ગામના લોકો ભેગા મળીને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી આ જગ્યા ગામથી દૂર જંગલ વિસ્તારમાંથી હોવાથી માતાજીની પીઠ ગામમાં લાવવા માટે એકસો અઠ્યાવીસ બળદોની વરત બાંધી પ્રયત્નો કર્યા પણ અધ વચ્ચે હાલની ચોસઠ માતાજીના મંદિરની પહોંચતા વચ્ચે એક ગાય આવતા સૌ બોલી ઉઠ્યા હા મા હા આ શબ્દ બોલતાની સાથે જ વરદ તૂટી ગયા આથી ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામમાં આવવા માગતા નથી આથી મૂળ જગ્યાએ ઈંટ માટીનું નાનું મંદિર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરી આ મંદિર સમ નવસોથી બારસોના સમયગાળામાં બન્યું હશે એવું વેવાંચા બારોટના ઇતિહાસ આધારે જાણવા મળે છે સમય જતા સોલંકી યુગના રાજે એ ઈંટ માટીના મંદિરની જગ્યાએ ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું ઘણા વર્ષો પછી આ મંદિર જીર્ણ થતાં માતાજી પાસે રજા માગી ગામ લોકોએ ભેગા મળી સંવંત બે હજાર ચોસઠ આસો વચ્ચે ચાર તારીખે અઢાર દસ બે હજાર આઠના રોજ માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું આ મંદિર જમગની ઋષિની તપોભૂમિમાં આવેલું છે તેમજ ઘણા વર્ષો પહેલાં માતાજીને સ્વયંભૂ પ્રગટ્યા હોય જેમની કુળદેવી છે તેવા દર્શનાર્થીઓ ભારતના અન્ય રાજ્યોમાંથી કામલી ગામે બ્રહ્માણી માતાના મંદિરે આવે છે માતાજીના દર્શને પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે કામલે ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે આ મંદિર દેખરેખ બ્રહ્માણી માતાજી સંસ્થાના ટ્રસ્ટ આધારિત કરવામાં આવે છે તો બસ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અને અમારી આ ન્યૂ યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ન મરવી નથી જય માતાજી જય બ્રહ્માણી